આજે આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકાય એવી સાબુદાણા બટાકાની ચકરી બનાવીશું, જેને સાબુદાણા બટાકાની સેવ પણ કહેવામાં આવે છે। આ ચકરીનો ઉપયોગ આપણે ઉપવાસ દરમિયાન અથવા તો નાસ્તા માટે કરી શકીએ છીએ। ચકરી બધા બનાવતા જ હોય છે, પણ જો ચકરી બનાવતી વખતે સાબુદાણા અને બટાકાનું પરફેક્ટ મેઝરમેન્ટ લેવામાં ના આવે તો ચકરી બરાબર પોચી નથી થતી। તો આજે આપણે જોઈશું કે પરફેક્ટ એકદમ પોચી ચકરી બનાવવા માટે સાબુદાણા અને બટાકાનું પ્રમાણ કેટલું લેવાનું। तो चलो अपने जोईए कि एकदम पोची चकरी घरे केवी रीते बनावाय। चकरी बनावा माटे मैं 400 ग्राम साबुदाणा लीधा छे। जो कप थी मेजर करिए तो 2 कप थशे। तमे मेजरमेंट माटे कोईपण वस्तुनो उपयोग करी शको, पण आ रीते एकदम पूरी भरायेली होवी जोईए, कारण के पाणी पण पछी आपणे ए ज वस्तुथी बराबर मेजर करीने लेवानुं छे। साबुदाणाने हवे आपणे पाणीथी बराबर धोई लेवाना छे। हाथेथी आ रीते मसळी अने एकदम जे सफेद पाउडर होय छे ए निकळी ना जाय त्यां सुधी आपणे एने धोवाना छे। 2 થી 3 વાર तमे पाणीथी आ रीते धोशो तो बधो ज पाउडर निकळी जशे। साबुदाणा बराबर धोवाई जाय एटले आपणे एनी अंदर पाणी उमेरवानुं छे। मैं 2 કપ साबुदाणा लीधा था तो एनी सामे દોઢું एटले के 3 કપ पाणी आपणे आनी अंदर उमेरीशुं। તમે મેઝરમેન્ટ માટે કોઈપણ કપ અથવા તો તપેલીનો ઉપયોગ કરી શકો, પણ પછી તમારે એ જ કપ અથવા તપેલીથી 1.5 ગણું પાણી આની અંદર ઉમેરવાનું છે, તો સાબુદાણા એકદમ સરસ પલળી જશે। 3 કપ પાણી ઉમેર્યા પછી આપણે એને ઢાંકી અને 8 થી 10 કલાક અથવા તો ઓવરનાઇટ રહેવા દેવાના છે। સાબુદાણાને આખી રાત માટે પલાળીને રાખ્યા છે। અત્યારે એકદમ સરસ રીતે પલળી ગયા છે અને એની અંદર બિલકુल પાણી નથી। હવે આપણે એને હાથેથી આ રીતે દબાવીને ચેક કરી લેવાના। સાબુદાણા જો એકદમ સરસ પડ્યા હશે તો જ ચકરી એકદમ પોચી બનશે આપણી। હવે એમાં નાખવા માટે આપણે આદુ અને મરચાંની પેસ્ટ તૈયાર કરવાની છે। આદુને આ રીતે આપણે છાલ કાઢીને લેવાનું છે। જો છાલ સાથે આદુ લેશો તો ચકરી કાળી પડી જશે। આદુ અને મરચાંને આપણે મિક્સરના મોટા જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું। મરચાંને આ રીતે થોડા નાના ટુકડામાં કટ કરી લેવાના, જેથી એ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ જાય। મરચા તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે લેવાના। આ તીખા મરચા છે એટલે મેં 7 થી 8 નંગ લીધા છે। આદુને પણ આપણે આ રીતે થોડું નાના ટુકડામાં કટ કરીને નાખીશું, કારણ કે આપણે પેસ્ટ બનાવતી વખતે બિલકુલ પાણી નથી ઉમેરવાનું અને એકદમ ઝીણી પેસ્ટ બનાવવાની છે। હવે આપણે એક મોટી તપેલી લેવાની છે અને એની અંદર આપણે જે કપથી સાબુદાણા લીધા હતા એ જ કપથી પોણા ભાગ જેટલું પાણી ઉમેરવાનું છે। મેં 2 કપ સાબુદાણા લીધા હતા तो एनी सामे हूँ अत्यारे 1.5 कप पाणी उमेरू छू। पाणी गरम करवा मूकवानुं छे। पाणी बराबर गरम थई जाय पछी एनी अंदर आपणे मीठू उमेरीशुं स्वाद प्रमाणे। मैं 1 टीस्पून मीठू उमेर्यु छे अत्यारे अने 1 टीस्पून आपणे शेकेला जीरानो पाउडर उमेरवानो छे। तमे जीरुंने अधकचरू ग्राइंड करीने पण उमेरी शको छो। जो तमे फराळ माटे सिंधा नमकनो उपयोग करता होय तो ए उमेरवानुं। હવે આપણે જે આદુ અને મરચાં ગ્રાઇન્ડ કરીને તૈયાર કર્યા છે એ ઉમેરવાના છે। આદુ મરચાંને તમારે આ રીતે એકદમ બારીક ગ્રાઇન્ડ કરી લેવાના છે। મીઠાનું પ્રમાણ હંમેશા થોડું ઓછું રાખવાનું, કારણ કે ચકરી સુકાઈ ગયા પછી એની અંદર પાણીનો ભાગ સુકાઈ જાય એટલે મીઠું હંમેશા થોડું વધારે લાગે। એટલે જ્યારે પણ તમે ચકરી બનાવો તો તમે એ વખતે મીઠું ટેસ્ટ કરો તો તમને એ સ્વાદમાં થોડું ઓછું લાગવું જોઈએ। હવે આપણે પલાળેલા જે સાબુદાણા છે એને આની અંદર ઉમેરી દેવાના છે। ગેસની ફ્લેમને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। બરાબર મિક્સ કરી લેવાનું છે અને પછી એને 8 થી 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દેવાનું છે, જેથી સાબુદાણા સરસ રીતે ચડી જાય। તપેલી તમારે થોડી જાડા તળિયાવાળી લેવી, જેથી નીચેથી સાબુદાણા ચોંટે નહીં। તમે નોનસ્ટિકમાં પણ આ પ્રોસેસ કરી શકો છો। હવે આપણે એને ઢાંકી અને 8 થી 10 મિનિટ રહેવા દેવાનું છે। દર 2-3 મિનિટે આપણે એને હલાવતા રહેવાનું છે, જેથી સાબુદાણા નીચેથી ચોંટે નહીં। અત્યારે આપણે ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દેવાની છે। સાબુદાણા જેમ ચડશે એમ એનો કલર એકદમ ટ્રાન્સપરન્ટ થવા લાગશે। લગભગ 8 થી 10 મિનિટની અંદર સાબુદાણા એકદમ સરસ રીતે ચડી જાય છે, પણ આ રીતે એને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું ખૂબ જરૂરી છે, નહીંતર સાબુદાણા નીચેથી ચોંટવા લાગશે। તમે જોઈ શકો છો કે થોડા થોડા સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગ્યા છે। मैं 400 ગ્રામ સાબુદાણાની સામે 400 ગ્રામ બટાકા લીધા છે। આ એનું પરફેક્ટ મેઝરમેન્ટ છે। ઘણા લોકો જેટલા સાબુદાણા હોય એના કરતાં ડબલ અથવા તો 3 ગણી ક્વોન્ટિટીમાં બટાકા ઉમેરતા હોય છે, પણ તમે જેટલી ક્વોન્ટિટીમાં બટાકા વધારે ઉમેરો એટલી જ તમારી ચકરી કડક બને છે. એટલે જો તમારે એકદમ પોચી ચકરી બનાવવી હોય તો જેટલા સાબુદાણા લો એટલા જ આપણે બટાકા લેવાના છે. બટાકાને આપણે આ રીતે છીણી લેવાના જેથી આપણે સાબુદાણાની સાથે એકદમ સરસ રીતે એને મિક્સ કરી શકીએ. 10 મિનિટ થઈ છે અને અત્યારે આપણા સાબુદાણા એકદમ સરસ રીતે ચડી ગયા છે. તમે જોઈ શકો છો કે બધા જ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે આપણે જે બટાકા છીણીને રાખ્યા છે એ આની અંદર મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે આપણે ચાલુ જ રાખવાની છે. બટાકાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી એને 3 થી 4 મિનિટ માટે રહેવા દેવાનું છે અને પછી ગેસ બંધ કરવાનો છે. સાબુદાણા અને બટાકા એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તમે જોઈ શકો છો એની જે કન્સિસ્ટન્સી છે આ રીતની એકદમ જ ઘટ છે. 3 થી 4 મિનિટ પછી આપણે આ રીતે એક મોટા ચમચાને વચ્ચે ઊભો રાખીને જોવાનો છે. એ આ રીતે એકદમ સ્ટીફ ઊભો રહેવો જોઈએ તો આપણી જે કન્સિસ્ટન્સી છે એ પરફેક્ટ છે. તો ગેસ બંધ કરી દેવાનો. સાબુદાણા બટાકાની ચકરી આપણે સંચામાં નથી બનાવવાના, પણ આ રીતની જે પાઇપિંગ બેગ આવે છે જેનો ઉપયોગ આપણે કેકનું આઇસિંગ કરવા માટે કરતા હોઈએ છીએ એમાં ભરીને બનાવીશું. જો તમારી પાસે આવી બેગ ના હોય તો તમે દૂધની થેલીમાં અથવા તો કોઈ પણ થોડી જાડી પ્લાસ્ટિકની થેલીમાં સેમ આ જ રીતે બનાવી શકો છો. એક ગ્લાસની અંદર આ રીતે કોથળી મૂકી એની અંદર આપણે જે સાબુદાણા અને બટાકાનું પૂરણ તૈયાર કર્યું છે એ ભરવાનું છે. તમે સંચાથી પણ આ ચકરી બનાવી શકો છો, પણ મને આ મેથડ થોડી વધારે ઇઝી લાગે છે એટલે હું આ રીતે બનાવું છું. હવે એક પ્લાસ્ટિક ઉપર આપણે ચકરી પાડી લેવાની છે. ચકરીને બહુ મોટી ના બનાવવી. આ જ રીતે આપણે બધી ચકરી તૈયાર કરી લેવાની છે. જો તમે બહુ વધારે મોટી ચકરી બનાવશો તો એને સુકાવવામાં વધારે ટાઈમ લાગશે, એટલે આ રીતે થોડી નાની નાની ચકરી તૈયાર કરી લેવાની છે આપણે. જો તમે ઈચ્છો તો ચકરીના બદલે તમે આ રીતની લાંબી સેવ જેવું પણ એમાંથી તૈયાર કરી શકો છો. જો તમારી પાસે જગ્યા ઓછી હોય તો તમે આ રીતે સેવ બનાવશો તો ઓછી જગ્યામાં પણ વધારે સેવ તૈયાર કરી શકશો. મેં બધી જ ચકરી તૈયાર કરી લીધી છે. હવે આપણે એને 2 દિવસ માટે તડકામાં સુકવવા દેવાની છે. બીજા દિવસે આપણે એને ઉલટાવી દેવાની જેથી બંને સાઈડથી એકદમ સરસ એ સુકાઈ જાય. મેં 2 દિવસ માટે ચકરીને તડકે સૂકવી લીધી છે. ચકરી અત્યારે એકદમ સરસ સુકાઈ ગઈ છે. તમે આ રીતે તોડો તો એકદમ તરત તૂટી જવી જોઈએ. ચકરીને તળવા માટે આપણે તેલને મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે. તેલ એકદમ વધારે ગરમ પણ ના હોવું જોઈએ અને ઠંડુ પણ ના હોવું જોઈએ. આ રીતે પહેલાં એક ચકરી તળી અને તેલને ચેક કરી લેવાનું અને ત્યાર પછી આપણે બીજી ચકરી તળવા માટે મૂકવાની. જો તેલ એકદમ વધારે ગરમ હશે તો ચકરી લાલ થઈ જશે અને જો ઠંડુ હશે તો ચકરી બરાબર ફૂલશે નહીં. આ રીતે આપણે ચકરીને તળી લેવાની છે. અત્યારે આપણી સાબુદાણા બટાકાની ચકરી બનીને તૈયાર છે. આ ચકરીને તમે 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. સ્ટોર કરતી વખતે તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બહુ ભેજવાળી જગ્યા હોય ત્યાં તમારે એને નથી મૂકવાની અને 6 મહિના પછી એકવાર તમારે એને તડકે તપવી દેવાની તો તમારી ચકરી આખા વર્ષ દરમિયાન બિલકુલ ખરાબ નહીં થાય. તો તમે આ મેઝરમેન્ટથી ચકરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરો અને ચકરીની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. રેસીપી અંગે કોઈ ક્વેરી હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર ડાયરેક્ટ મેસેજ કરીને પણ પૂછી શકો છો. તો ફરીથી મળીએ.